આપણે ત્રણ શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ સ્થૂળ તો આ દેખાય છે અને સૂક્ષ્મ મન અને કારણ એ અવ્યક્ત રાગ. કારણ સુધી કોઈ પહોંચતું નથી. શાસ્ત્રો બધા કહ્યું મનની શુદ્ધિ સુધી પહોંચે, પણ કારણ સુધીને બહુ કઠણ છે. શ્રીજી મહારાજ કહે છે કેટલી સહેલાઈથી કહે રહે, એકદમ સહજ ભાવથી કહે રહે. ભગવાન એ ભગવાનના સંતોમાં, ભગવાન ઓર સંત તથા હરિ ભક્તો સબ ભાઈ ગયા, સબ હોલ સોલ સારે સબ સંતો હરિ ભક્તો, સંતો ભગવાન સંત ઓર હરિ ભક્ત. ઉસમે ક્યા હૈ, જેટલું હેત વધુ તેટલું કારણ શરીર ટેળે. અરસ પરસ હેત હોય તો પરસ્પર હેત રહે તો કારણ શરીર કા નાશ હોગા. કારણ શરીર એ તો કોઈ વાત ભી નહીં આવી હૈ શાસ્ત્રોમાં ભી. સ્થૂળ સૂક્ષ્મ કારણ, કારણ કો તો કોઈને છુઆ નહીં, કારણ શરીર તક પહોંચતે હી નહીં હૈ. તો ઓર યે હમ અરસ પરસ પ્રીતિ રખેંગે, પ્રીતિ જીતની પ્રીતિ જ્યાદા, અરસ પરસ જીતની પ્રીતિ જ્યાદા તો ઉતના હી કારણ શરીર કા નાશ હોગા. કિતની બડી બાત હૈ, કિતની બડી બાત. ખેલ નહીં હૈ યે, બચ્ચો કા ખેલ નહીં, કારણ શરીર. તો વો ઇતને ભી હૈ, ઇતને ભી યે અરસ પરસ પ્રીતિ જીતના પ્રીતિ બઢેગી ઇતના કારણ શરીર કા નાશ હોગા. બહોત બડી બાત હૈ. ઓર યહાં તો સત્સંગ, શ્રીજી મહારાજ કા સત્સંગ, શ્રીજી મહારાજ કા સત્સંગ સે યે હી ઇતની સરળતાથી અરસ પરસ પ્રીતિ રખને સે એ કારણ શરીર કા નાશ હોતા હૈ. જો કોઈ દિન બનતા હી નહીં, બન સકેગા હી નહીં, વો યહાં શ્રીજી મહારાજ કે સત્સંગ મેં અરસ પરસ પ્રીતિ રખને સે કિતના બડા કામ હો રહા હૈ. હેત ઓછું હોય તો કારણ શરીરનો ભાગ જાણો, ઓર હેત પ્રીત કમ રહેગા તો સમજના કે કારણ શરીર કા ભાગ હૈ. શ્રીજી મહારાજ દૂસરી વાત કર રહે, એકબીજામાં મન ન મળે એ પણ કારણ શરીરનો ભાગ છે. યહાં સત્સંગ કી વાત હૈ, શ્રીજી મહારાજ કા સત્સંગ કી વાત હૈ. યહાં એક દૂસરે સે મન ન મિલે, એક દૂસરે સે મન ન મિલે વો ભી કારણ શરીર કા ભાગ હૈ. તે પોત પોતાની સમજથી તપાસી જુઓ, જેનું જેમ હશે તેમ જણાઈ આવશે. ઓર યે ભગવાને કહા હૈ, એ તો આપકે મન કી બાત હૈ, દૂસરા કોઈ જાન સકતા નહીં હૈ. તો આપણે આપણે પ્રમાણિક રીત સે આપણે આપણે
का तपास करो तो पता चलेगा कि क्या है मामला। एक बीजा मन न मिले ये पण कारण शैनो भाग छे। ते पोत पोतानी समझती तपासी जो जेनु जेम हसे तेम जणाई आवशे। ते बहुत बड़ी बात है, ये सत्संग मिला है, स्वामीनारायण भगवान का सत्संग मिला, अक्षर पुरुषोत्तम का सत्संग मिला है, ये तभी ये बात हो सकती है, दूसरे कोई जगह ये बात होती नहीं है। तो हम मुट्ठी भर हैं पर कितना बड़ा काम हो रहा है, कितना गजब का काम हो रहा है। जो वो साइंटिस्ट कितने होंगे अच्छे, आइंस्टीन के जैसे कितने होंगे, चार पांच निकलेंगे, दस बार उस आइंस्टीन की बात समझने वाले 12 जन थे, 12 जन सिर्फ पर दुनिया में। तो ये तो ऐसे साइंटिस्ट कितने होंगे। तो इसी तरह ये ज्ञान है, अक्षर पुरुषम का ज्ञान, ऊंचाई से ये ज्ञान तो हमको पता चलेगा कितनी बड़ी बात है। ये सिंह का टोड़ा नहीं होता है, सिंह झुंड में नहीं होते हैं। एक सिंह है तो सब वक्त सारे जंगल को हिला देता है, सिंह के झुंड होते नहीं है, एक ही सिंह सब सारे जंगल का। इसी तरह ये अक्षर पुरुषम का ज्ञान इतनी ऊंचाई पे है और ये हमने पाए। एकदम सहजता थी पाए हुए इस सत्संग में आने से और सत्संग करने से और ये सत्संग की बात समझने से ये प्रताप ये हमको प्राप्ति होती है। सहजान स्वामी महाराज की जय।